नमस्ते विद्यार्थी भाई बहनों, धोरण 5 विषय गणित प्रकरण 3 प्रेक्टिस वर्क। आज आपणे दाखला नंबर 11 नो ब जोया के 5 चौरस वाला 6 अलग अलग आकार ने ग्रीड मां अलग अलग रीते गोठवी तेनुं क्षेत्रफळ अने परिमिति शोधो। तो अहीं आपणे आ आकारो 5 मैं तमने फोटा मोकली दीधा छे, तमारे आ रीते दोरी देवाना। હવે આ દરેકે દરેક આકારનું આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ શોધીશું। તો જોઈએ કે આકૃતિની પરિમિતિ બરાબર શું થાય, તો બધી બાજુના માપનો સરવાળો, બરોબર। આકૃતિની પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો। હવે આ આકૃતિમાં જેટલી બી બાજુઓ છે એ બધી બાજુઓના માપનો આપણે કરી દેવો પડે સરવાળો। તો આપણે જોઈએ બધી બાજુઓ, જુઓ, હજી પણ જે બાળકોને સમજણ નથી પડી એ ધ્યાનથી જુઓ। આ 1, આ 2, તો અહીંયા લખીશું 2 સેમી વત્તા 1, તો લખીશું 1 સેમી વત્તા અહીંયા 1, તો લખીશું 1 સેમી વત્તા, જુઓ, 1 2 3, તો લખીશું 3 સેમી વત્તા અહીંયા 1, તો 1 સેમી વત્તા 1 2 3 4, તો આવશે 4 સેમી, બરોબર। હવે આ બધી સંખ્યાઓનો શું કરવાનો સરવાળો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12, તો જવાબ મળ્યો 12 સેમી। તો આપણે જે આ આકૃતિ છે એની પરિમિતિ કેટલી થઈ, 12 સેમી। એનું આપણે શોધવું છે ક્ષેત્રફળ, શું શોધવું છે, ક્ષેત્રફળ। તો આકૃતિનું ક્ષેત્રફળ બરાબર આકૃતિ કેટલા ચોરસ ખાના રોકે છે, તો જુઓ 1 2 3 4 ને 5, તો લખીશું ક્ષેત્રફળ બરાબર 5 આખા ચોરસ, 5 આખા ચોરસ। તો 5 દરેક ખાનાને આપણે એક આખો ગણીએ, તો 5 1 5 6 7, આ એનું શું થયું, ક્ષેત્રફળ। હવે બાળકો આપણે એ જ રીતે બીજી આકૃતિ, આ જ રીતે બીજી આકૃતિ છે, ખાલી એક ચોરસ અહીંયા આ બાજુ છે અને અહીંયા આ બાજુ છે, તો આ બંનેના જે જવાબ છે એ સેમ ટુ સેમ જ આવશે, બરોબર। છતાંય આપણે જોઈ લઈએ, તમે લોકો ધ્યાન આપો કે આકૃતિની પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો, આપણે બધી બાજુઓ જોઈએ, ચલો 1 2, તો આવશે 2 સેમી વત્તા 1 2 3 4, તો લખીશું 4 સેમી વત્તા અહીંયા છે 1 બાજુ, તો લખીશું 1 સેમી વત્તા 1 2 3, તો લખીશું 3 સેમી વત્તા અહીંયા આવે 1, તો આવશે 1 સેમી વત્તા અહીંયા પણ આવશે 1, તો 1 સેમી, બરાબર। ચલો હવે આપણે કરી દઈએ સરવાળો, 2 અને 4 6 7 8 9 10 11 ને 12, તો 12 સેમી, જવાબ આવી ગયો। હવે એનું ક્ષેત્રફળ શોધીએ, તો આ બધા દાખલાઓમાં ક્ષેત્રફળ તો એક જ જેવું આવશે, કે ક્ષેત્રફળ, જુઓ, ક્ષેત્રફળ બરાબર 1 2 3 4 ને 5, 5 આખા ચોરસ, 5 આખા ચોરસ, તો 5 અને કૌંસમાં 1, 5 એકા 5 ચોરસ સેમી, બરોબર। ચલો આગળ આકૃતિ આ પ્રમાણે છે,
एक बे त्रण चार ने पांच। तो आ आकृति नी पण आपणे शोधवी पड़े परिमिति। तो चलो एक बे त्रण चार पांच तो लखीशु पांच सेमी वत्ता अहीं आवे एक तो लखीशु एक सेमी वत्ता एक बे त्रण चार ने पांच तो लखीशु पांच सेमी वत्ता एक तो वत्ता एक सेमी बराबर। चलो पांच ने पांच दस ने एक अग्यार ने एक बार तो जवाब आवे बार सेमी। हवे जोईए क्षेत्रफळ। क्षेत्रफळ तो जो अहीं पण एक बे त्रण चार ने पांच आखा खाना छे तो पांच आखा चौरस तो पांच कौंसमां एक पांच एका पांच चौरस सेमी। आ शुं थयुं क्षेत्रफळ बराबर। एवी ज रीते चौथो जोई लईए पछी पांचमो ने छठो जाते करवानो। हा चलो जोईए के आकृतिनी परिमिति एक बे त्रण चार तो चार सेमी वत्ता एक तो एक सेमी वत्ता एक बे तो एक सेमी वत्ता एक 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 तो एक सेमी अने वत्ता एक तो एक सेमी। चलो बधी बाजुओनो सरवाळो करवानो। बधी बाजुओनो शुं करवानो सरवाळो। तो चलो चार पांच छ सात आठ नौ दस ने एक अग्यार ने एक सेमी रही गयु एक एटले के बार। चार पांच छ सात आठ नौ दस अग्यार ने बार तो जवाब आवे बार सेमी। हवे एनु क्षेत्रफळ बराबर पांच आखा चौरस पांच एक पांच चौरस सेमी बराबर। हवे पांचमो अने छठो दाखलो जाते गणवानो। હવે આપણે જોયો હતો આજે દાખલા નંબર 12। તો શું છે કે આલેખ પત્રને આધારે પ્રશ્નોના જવાબ આપો। પહેલો પ્રશ્ન દરેક આકૃતિ કેટલા ચોરસ ડાક આ બધી આકૃતિ ગણો 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 એમાં બધી આકૃતિઓ છે ને એ 8 ચોરસ ડાકે છે તો આપણે લખ્યું 8 ચોરસ ડાકે। तो आ दरेक आकृति नुं क्षेत्रफळ पण केटलुं थाय 8 6 सेमी। हवे त्रीजो प्रश्न एवो छे के दरेक आकृतिनी परिमिति शोधो। तो आ बधी आकृतिनी आपणे शोधवी पड़े परिमिति। तो चलो आकृति ए नी परिमिति बराबर बधी बाजुना मापनो सरवाळो एमां पण ए ज करवानुं छे। तो जुओ एक बे त्रण चार तो लखीए चार सेमी वत्ता एक बे तो लखीए बे सेमी वत्ता एक बे त्रण चार तो लखीए चार सेमी वत्ता एक बे तो लखीए बे सेमी। चलो चार ने बे छ चार ने बे छ तो जवाब आयो बार सेमी। હવે અહીંયા કેટલા ચોરસ ઢાંકેલા છે આપણે ખાલી પરિમિતિ શોધવાની છે। હાલ આપણે બધા જ આકૃતિની પરિમિતિ શોધવાની। આપણે આકૃતિ એની પરિમિતિ શોધી હવે એ જ રીતે આકૃતિ બીની। આકૃતિ બીની પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો।
तो चलो बधी बाजुओ जोईए, आकृति बी नी बधीज बाजुओ आपणे जोईए। चलो पहला तो एक बे त्रण चार, चार सेमी वत्ता बे, आ एक अने बे तो बे सेमी, वत्ता चार तो चार सेमी, वत्ता बे तो बे सेमी, केटली थई? आ पण केटली थई? बार सेमी। हवे ए ज रीते आपणे आकृति सी नू जोईए। आकृति सी त्रण ने हूँ शोधी आपूँ, त्रण ने तमारे जाते शोधवानी के भाई आकृति सी नी परिमिति बराबर बधी बाजुना मापनो सरवाळो। तो चलो आकृति सी मां जोईए, एक बे एक सेमी तो लखीशुं एक सेमी, वत्ता ऊपर एक सेमी, जुओ अहीं ऊपर एक सेमी तो लखी एक सेमी, वत्ता अहीं पण एक सेमी तो एक सेमी, वत्ता एक एक बे त्रण लखी दीधी पछी पाछी एक सेमी, वत्ता जुओ एक बे सेमी तो लखीशुं बे सेमी, वत्ता अहीं एक सेमी, वत्ता अहीं एक सेमी, वत्ता अहीं एक सेमी, वत्ता आ बाजु एक सेमी। जुओ आ जेटली पण बाजुओ छे એ બધી બાજુઓ અહીં તમારે આ રીતે લખી અને પછી સરવાળો કરવાનો તો જવાબ આવે 14 સેમી। હવે દાખલા નંબર એટલે કે આમાં પાંચમી એટલે કે ડી ઈ અને એફ, ડી ઈ અને એફ તમારે હોમવર્કમાં કરવાની એટલે કે જાતે કરવાનું।